આજે અષાઢી બીજ એટલે જગન્નાથ રથયાત્રા દેશના અનેક શહેરોમાં આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ભવ્ય રથયાત્રા ઈડર શહેરના જૂના રામ દ્વારા મંદિરથી નીકળી જેમાં વીસ હજારથી વધુ ભક્તો જોડાયા મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રથયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું ઈડર શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે આજે પચીસમી રથયાત્રા નીકળી જે ઈડરના ટાવર વિસ્તારથી આગળ આવેલા જૂના દ્વારા રામજી મંદિરથી નીકળી ટાવર થઈને ત્રિરંગા સર્કલ થઈ ફરી જૂના દ્વારા રામજી મંદિર પહોંચશે અને દલજીતનગર વિસ્તાર પાસે ભગવાનનું મોસાળું થશે વર્ષોથી ચાલતી જગન્નાથ રથયાત્રાની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજી અષાઢી બીજે રથમાં બિરાજમાન થઈ ભક્તોને ઘર આંગણે જઈ દર્શન આપવા નીકળતા હોય છે રથયાત્રાના માધ્યમથી ભગવાન પોતાનું મંદિર છોડી વર્ષમાં એકવાર રથમાં બિરાજમાન થઈ ભક્તોના ઘર આંગણે જઈ ભક્તોના દુઃખ જાણતા હોય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે તેવી માન્યતા છે શ્રી જગન્નાથજી ભાઈ બલરામ અને સુભદ્રાજી રથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા નીકળ્યા હતા જેમાં છસોથી વધુ પોલીસ પોલીસકર્મીઓ રથયાત્રાની સુરક્ષામાં લાગ્યા હતા જેમાં એક રેન્જ આઈજી એક એસપી બે ડીવાય એસ પાંચ પીઆઈ ઓગણીસ પીએસઆઈ અને અન્ય કર્મીઓ ઉપરાંત ઈડર તાલુકાની અનેક સેવાભાવી ટીમો તથા હિન્દુ સંગઠનોના સ્વયંસેવકો તથા ઈડર નગરજનો રથયાત્રામાં જોડાયા હતા હિંદુ મુસ્લિમ એકતાનું આજે ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું ઈડર શહેરમાં ટાવર વિસ્તાર મુસ્લિમ સમુદાયના લોકોનો વિસ્તાર છે જ્યાં થઈને જ્યારે નીકળી હતી ત્યારે જામા મસ્જિદ આગળ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા શ્રી જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમુદાયના લોકો હાર પહેરાવી જગન્નાથજીને પ્રણામ કરતા જોવા મળ્યા હતા છેલ્લા પચીસ વર્ષથી નીકળતી આ રથયાત્રા ટાવર વિસ્તારમાં થઈને જ નીકળે છે છતાં પણ આજ સુધી કોઈપણ પ્રકારનો હુલ લડકે નાનું મોટું ઘર્ષણ પણ થયું નથી અને મુસ્લિમ સમુદાયના લોકો જગન્નાથજીને પોતાના ભગવાનની જેમ જ આવકારે છે અને હાર પહેરાવી સ્વાગત પણ કરે છે આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપર આવતા વિસ્તારમાં નાકે નાકે મુસ્લિમ સમુદાયના યુવાનો દ્વારા રથયાત્રામાં જોડાયેલા લોકોને પાણી તથા ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવે છે સવારે દસ વાગે નીકળેલી શ્રી જગન્નાથજીની રથયાત્રા બપોરે બે વાગે જલારામ મંદિર પાસે પહોંચી હતી જ્યાં મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો જ્યાં શ્રી જગન્નાથજીનો મામેરા પ્રસંગ એટલે કે મોસાળું પણ થયું હતું રથયાત્રા ફરી આગળ પ્રયાણ કર્યા બાદ સાંજે સાત વાગે ફરી જૂના દ્વારા મંદિર પાસે પહોંચશે